સરકારી સ્માર્ટફોન થયા ઠપ. આંગણવાડીના સ્માર્ટફોન માત્ર 1.5 વર્ષમાં બંધ. આંગણવાડી કાર્યકરોને હાલાકી. દેશમાંથી કુપોષણને નાબૂદ કરવા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સહી પોષણ દેશ રોશનના સંકલ્પ સાથે ટેકનોલોજીથી સજ્જ સ્માર્ટફોન અમદાવાદ સહિત રાજ્યના વિવિધ જિલ્લાની આંગણવાડી બહેનોને વિતરણ કરવામાં આવ્યા હતા. કુપોષણના દૈત્યને નાબૂદ કરવાના આશયથી સમયની સાથે તાલ મિલાવીને આધુનિક ટેકનોલોજીના ઉપયોગની સાથે તમામ કામગીરીનું મોનિટરિંગ થાય તેવા હેતુથી સ્માર્ટફોનનું વિતરણ કરાયું હતું. કારણ કે આંગણવાડીની બહેનોને હાલ જુદા જુદા 11 જેટલા રજીસ્ટરો નિભાવવા પડે છે, જ્યારે આ સ્માર્ટફોનમાં ઉપલબ્ધ એપ્લિકેશન થકી રજીસ્ટરોની ઓનલાઈન નિભાવણી કરી શકાય છે, જેથી બહેનોને રોજિંદુ કામ સરળ તથા ઝડપી બને છે. રાજ્યમાં કુલ 53,029 જેટલી આંગણવાડીઓ છે, જેમાં કામ કરતી આંગણવાડી કાર્યકરો માટે સરકારે વર્ષ 2019માં 58,000 જેટલા સ્માર્ટફોન ખરીદ્યા હતા, જેમાં પોષણ ટ્રેકર એપ ડાઉનલોડ કરવામાં આવેલી છે. આ એપ પર તેમની તમામ કામગીરીની વિગતો ઓનલાઈન અપડેટ કરવાની હોય છે. પરંતુ ચોંકાવનારી વાત તો એ છે કે આંગણવાડી બહેનોને વિતરણ કરવામાં આવેલા સ્માર્ટફોન માત્ર 1.5 વર્ષમાં બગડી ગયા છે. આ અંગે આંગણવાડી બહેનો શું કહી રહ્યા છે તે જોઈએ. અમને સરકાર તરફથી પેનાસોનિકના મોબાઈલ મળ્યા, એ લગભગ અમને 4/10/2019માં મળ્યા હતા. એ પછી અમે મોબાઈલમાં એટલું બધું કામ કરવામાં, બાળકોની હાજરી પૂરો, એમાં એમના અમે જે બાલભોગની આપ્યા છીએ એની એન્ટ્રી કરો, એમના વજનની એન્ટ્રી કરો, પછી અમે મંગળ દિવસની ઉજવણી કરી એની એન્ટ્રી કરવાની હોય, રસીકરણની એન્ટ્રી કરવાની હોય, બાળકોના આધાર કાર્ડ નાખવાના, એમના મધર ફાધરના આધાર કાર્ડ નાખવાના, એને વેરિફિકેશન કરવાનું, એટલું બધું કામ કરવાનું હોય છે. અને લગભગ 12 મહિનામાં અમારા મોબાઈલો હેંગ થવા લાગ્યા, બગડી પણ ગયા. અને ઘણી બેન હોય તો અમારા એ મોબાઈલ 7,000ના મોબાઈલના 12,000 રૂપિયા સરકારને પરત પણ કરેલા છે. ખોવાઈ જાય કે બગડી જાય તો પરત પણ કરેલા છે, અમારા પગારમાંથી કપાતા હતા. અને બગડેલા મોબાઈલ અમે 7,000 કે 3-3, 4-4 હજાર રૂપિયા આપીને મોબાઈલ રિપેર પણ કરાયેલા છે. સરકારી ફોન તો ઠપ થઈ ગયા, પરંતુ આંગણવાડી બહેનોએ ઓનલાઈન રિયલ ટાઈમ અપડેટ તો આપવું જ પડે છે, જેને લઈને બહેનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે આવી પરિસ્થિતિમાં બહેનો કેવી રીતે કામ કરે છે અને કઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છે, હવે તે પણ જાણી લઈએ. અત્યારે હાલ તો અમારે પોતાનો મોબાઈલ, એમના પોતાના મોબાઈલમાં જ કામ કરીએ, કે આંગણવાડીના જે મોબાઈલ આપ્યા ને હાલ બગડી ગયા, કે 2019માં આપ્યા હતા. હવે આ ફોન તમારે ક્યારના બગડી ગયા, અમે વારંવાર રજૂઆત કરી છતાં પણ એનું યોગ્ય લાવતા નથી. ફોન અમને આપ્યા કમ ઓછામાં ઓછા 4-5 વર્ષ થઈ ગયા છે, પણ ફોનમાં હેંગ થઈ જાય છે, એટલે પછી અમારે પોતાનો ફોન વાપરવો પડે છે. અને ફોનમાં પણ કેવું એપ્લિકેશનો આયા કરે ને, એને અપડેટ કરતા રહીએ, એટલે પછી એમાં હેંગ થાય, એટલે પ્રોબ્લેમ આવે. એટલે અમારા ઘરનો ફોન છે ને, એની બી ફોનની હાલત બગડે છે અને આની પણ બગડે, એટલે અમને બહુ તકલીફ પડે છે અમને લોકોને. 2019માં અમને પેનાસોનિક ફોન આપ્યા, 1-1.5 વર્ષ અમે ફોન ચલાવ્યા, એમાં બધું જ હતું. બાળકોના વજન કરવાના, THR આપવાનું, સર્વે આખો, એટલે અમારો સર્વે 1200 કુટુંબનો કરવાનો, એટલે એટલો બધો ફોન હેંગ થાય. પછી તો 1-1.5 વર્ષ પછી અમારે કંઈ કામગીરી નથી થતી, ફોન જ હેંગ થઈ જાય. એપ્લિકેશન બી નાખ્યું, બાળકોના વજન બી કીધે નાખીએ, એટલે 1.5 વર્ષથી ફોન બંધ જ છે. અને અત્યારે અમારા પર્સનલ ફોનમાં અમે કામગીરી કરીએ છીએ, એટલે અમારા પર્સનલ ફોનમાં બી અમને પ્રોબ્લેમ થાય, અને પહેલાં ફોન તો બંધ જ છે. અમદાવાદમાં કુલ 2,135 આંગણવાડીઓ છે, તેમાં કામ કરતી બહેનોને સ્માર્ટફોન અપાયા હતા. આ ફોન બગડી ગયાની અનેક બહેનોએ ફરિયાદ કરી છે, પરંતુ આ અંગે અધિકારી શું કહી રહ્યા છે, હવે તે જોઈએ. ઘણા બધા બહેનો દ્વારા મોબાઈલના રિપેરિંગ માટે પણ અત્રે રજૂઆત કરવામાં આવેલી હોય છે, તો રિપેરિંગ માટેના ખર્ચનો અહીંથી એ લોકોને પ્રોવાઈડ કરવામાં આવે છે. જે લોકોના સાવ ખરાબ થઈ ગયા છે તેની રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવેલ છે. રાજ્ય સરકાર દ્વારા નવી નીતિ જાહેર થયે દરેક આંગણવાડી વર્કર બહેનોને ફોન આપવામાં આવશે. સામાન્ય રીતે કોઈ પણ સ્માર્ટફોન હોય તે 5 વર્ષ તો ચાલે જ છે, પરંતુ આંગણવાડી બહેનોને સરકાર દ્વારા આપવામાં આવેલા સ્માર્ટફોન માત્ર 1.5 વર્ષમાં જ બગડી જતા સ્માર્ટફોનની ખરીદીમાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. રાજ્યભરની આંગણવાડીને મોબાઈલ ફોન આપવામાં આવ્યા છે કે જેથી કરીને ડિજિટલ ઇન્ડિયા તરફ આગળ વધી શકાય, પરંતુ આ ફોન જે છે તે અત્યારે હાલ શોભાના ગાંઠિયા સમાન બન્યા છે. ન તો ફોન
કામ કરી રહ્યા છે કે ન તો ફોનનું કોઈ વર્ઝન કામ કરી રહ્યું છે, જેના કારણે આંગણવાડીની બહેનો જે છે જે કામ કરી રહી છે તેમને પોતાનો ફોન વાપરવાની નોબત જે છે તે આવી રહી છે. શું આ રીતે ડિજિટલ ઇન્ડિયા તરફ ભારત આગળ વધશે તે કોઈ સૌ કોઈને પ્રશ્ન જે છે તે સતાવી રહ્યો છે. કેમેરા પર્સન નરેશ સોલંકી સાથે ગૌતમ શ્રીમાળી, VTV અમદાવાદ.